હવે નેટ ઓછું હોય એટલે એવું બની શકે. હવે 22 માંથી 41 સુધી હું કેવી રીતે જઈશ? અહીંયા એ ધ્યાન રાખજો, 22 મો ઓરડો રંગે છે તો આપણે અહીંયા પહેલા 22 ને અલગ કલર કરશું. કવરેજ બટા જેને અવાજ કપાતો એને કદાચ કવરેજ નો પ્રશ્ન હશે. કવરેજ નો પ્રશ્ન હશે એટલે જેનિશાન કવરેજ ઓછું હોય એટલે એવું થતું હોય. આવી ગયા 17 બાળકો અત્યારે છે આપણી વિશે, અને કોઈ 18મું બાળક પણ આવ્યું છે. જાનકી બેનો છે, નીકળી ગયા છે. હવે અહીંયા જુઓ આપણે અહીંયા 22 માં પેજે છીએ. પહેલા આપણે 22 માં ને કલર કરશું અને એ પણ લીલો કલર કરશું જેથી આપને ખબર રહે આપણે અત્યારે 22 માં રૂમ ની અંદર છીએ. કયો રૂમ છે? 22 મો. જો અહીંયા 22 માં મેં કલર કર્યો છે. હવે 22 માંથી આપણે જવાનું છે 41 સુધી. હવે 41 ઉપર જવું હોય તો 19 કૂદકા પગલા છે. 19 પગલા 22 થી 41 સુધી જવા માટે 19 છે. પણ આપણે 10-10 નો કૂદકો મારીએ છીએ. કેટલાનો મારીએ છીએ? 10-10 નો કૂદકો મારીએ છીએ. એટલે અહીંયા 22 થી 10 નો કૂદકો એટલે કે 32, એને લીલો કરશું. 42 એને લીલો કરશું. આવી રીતે બે કૂદકા માર્યા 10-10 ના. પરંતુ આપણે 42 એ નથી જવાનું, 41 એ જવાનું છે. એટલે એક કૂદકો પાછળ મારીશું, એક પગલું પાછળ હાલશું. એટલે 10-10 ના બે કૂદકા અને એક પગલું પાછળ હાલવાનું છે. હવે જે આપણે કૂદકા માર્યા હતા એને કલર નહોતો કરવાનો, પણ મેં તમને સમજાવવા માટે કલર કર્યો. અહીંયા જુઓ, હું 22 થી 41 ઉપર ગયો. 22 એ લીલો કલર છે અને 41 એ લીલો કલર છે. તો કઈ રીતના ગયો? તો પહેલા મેં 2 10-10 ના કૂદકા માર્યા 22 થી 32 ઉપર, 32 ઉપર થી 42 ઉપર 10-10 ના આડા કૂદકા માર્યા. પછી મારે 42મું નહોતું જવાનું, મારે જવાનું હતું 41મું. એટલે હું એક કદમ પાછો ગયો. તો અહીં કેટલા કૂદકા માર્યા? અહીં એવું છે, હું કેટલા પગલા ગયો? તો આપણે અહીંયા કેટલા પગલા? તો કે 10-10 ના 2, એમાંથી આપણે એક કદમ પાછું હાલ્યા એટલે 19 પગલા આગળ હાલ્યા છીએ. બરાબર? પણ આને બીજી રીતે પણ કરાય છે. જો બીજી રીતે કઈ રીતના કરાય? તો આપણે બીજી રીતે હું તમને બતાવું. હરેશભાઈ, આજે તમે પહેલી વાર જોડાણા છો એટલે ગણિત કાઢવાનું છે અને પેજ નંબર 30 ઉપર છીએ આપણે. હવે વાત અહીંયા આપણે 22 માં પેજ થી કરતા હતા કે 22 મો ઓરડો છે, રૂમ છે, એને આપણે કલર કર્યા પછી 41 માં જવાનું છે. તો મેં પહેલા એક રીત સમજાવી દીધી કે 10 કદમ હાલી એટલે 32, બીજા 10 હાલી એટલે 42, અને એમાંથી એક ઓછું કરીએ એટલે 41 થાય. આવું આપણે પહેલા રીત શીખ્યા હતા. પણ આમાં બીજી રીત પણ થઈ શકે. ડાયરેક્ટ 22 છે એમાંથી એક કદમ પહેલા જ ઓછા હાલી જઈએ તો 21 થઈ જાય.
અને 21 થી હે હરવિજયભાઈ અને અક્ષિતાબેન તમારું માયક શરૂ છે એટલે જો તમને નહીં આવડતું એટલે હું શીખવાડી દઉં. તમે આજ જોડાવાતા હતા તો બસ માઇક બંધ થઈ ગયું, રેડી, સરસ. હવે શીખવાડવાનું એ છે કે આજે તમે જોડાવાનો પ્રયત્ન કરતા હતા ઘણી વખત પહેલા 8:15 તમે અહીં આવતા હતા, પરંતુ હું જ્યાં સુધી તમને જોઈન ન કરું ત્યાં સુધી તમારે ત્યાં કાંઈ કરવાનું ન હોય. તમે ઉતાવળ કરીને ફરી વાર જોઈન થતા હતા. બે ત્રણ વખત બન્યું હતું જોઈન થવામાં, એટલે તમારે જોઈન થવામાં મુશ્કેલી આવતી હતી. જો જોઈન અત્યારે ન થયા હોત તો તમને ફોન કરવાનો હતો કે જોઈન થવામાં આવી રીતના કરવાનું. તમે ત્યાંથી ક્લિક આપ્યા પછી તમારે કાંઈ કરવાનું નથી જ્યાં સુધી હું અહીંયા જોઈનિંગ ન આપું ત્યાં સુધી. 2-3 મિનિટનો સમય લે જોઈનિંગ થવાનો, એટલે 2-3 મિનિટ રાહ જોવાની હોય છે. બીજું, હવે તમે તમારા મોબાઈલ ઉપર હરવિજયભાઈ અને અક્ષિતાબેન તમારા મોબાઈલ ઉપર 3 આઇકોન છે. એમાં પહેલો આઇકોન છે વીડિયા જેવો, એટલે એ તમે મને દેખાવ એનો છે, એ તમારે શરૂ રાખવાનો. બીજો આઇકોન છે માયક જેવો, એ બોલવા માટે છે. જ્યારે હું તમને પૂછું ત્યારે તમારે માયક શરૂ કરવાનું હોય, અને જ્યારે મારો પાઠ શરૂ હોય ત્યારે તમારે માયક બંધ કરવાનું હોય છે. એટલે અત્યારે તમારા માયક બંધ રાખશો, જ્યારે હું તમને પૂછું ત્યારે તમે માયક શરૂ કરજો. ઓકે, હવે આપણે આગળ જઈએ. અહીંયા કે 22માંથી આપણે 41 ઉપર જવાના 2 રસ્તા હતા. ફરી વખત કહી દઉં છું, 22 ઉપરથી 41 એટલે કે આપણે 19 પગલાં ભરવાના છે, 20 નથી પૂરા. એટલે 20 હોય તો 2 આડા ખસી જઈએ, 2 કૂદકા મારીએ 10-10ના એટલે થઈ જાય. પણ અહીંયા 2 પહેલાં 10-10ના મારીએ અને 1 ઓછું કરીએ તો પણ થાય, અને પહેલાં જ 1 ઓછું કરી નાખીએ એટલે કે 22માંથી 1 ઓછું થાય એટલે 21, પછી 2 10-10ના મારીએ કૂદકા તો 41 પહોંચાય. હવે કિટ્ટુના ઘર પરથી નીચે માટેના પ્રયત્નો કરવાના છે. જો હવે 37 થી 10 ઓછા, તો પહેલા આપણે 37 ઉપર જવાનું. 37 એટલે કે તગડે અને ચોગડે, ત્યાં આપણે પીળો કલર કરીશું અથવા આપણી પાસે બીજો ઘણા બધા કલરની છે. તમારે પણ આમાં કલર જ પૂરજો જેથી કરીને તમને ખબર પડે અલગ અલગ કલર હશે. હવે અહીંથી આપણે 10 ઓછા કરવાના છે, એટલે કે 10 ઓછા કરશું એટલે 37માંથી 10 ઓછા થાય એટલે કે 24. એ તો આપણે પહેલેથી કલર કરી રાખેલો છે બરાબર, પણ તમને ખબર પડે 10 ઓછા એટલે 24, એટલે 24ને આપણે ફરી વાર બીજો કલર કરશું. હવે 53માંથી 20 ઓછા, તો આપણે પહેલા 53ને કલર કરશું. હવે 20 ઓછા હોય એટલે તમારે ડાબી બાજુ કૂદકો મારવાનો છે. જો અહીંયા યાદ રાખજો, જ્યારે વધારવાના હોય ત્યારે તમારે જમણી બાજુ કૂદકો મારવાનો છે. 20 ઓછા એટલે 2 કૂદકા મારવાના છે 10-10ના, એટલે કે 43 અને 33. જો એને કલર હું કરું છું અત્યારે, તમારે કલર આવશે એટલે કહીશ. તમારે જો 53 પછી 43 અને પછી 33, જો અત્યારે કલર 33માં તમારે આવી ગયો છે. મેં 2 કૂદકા પાછળ માર્યા એટલે કે ડાબી બાજુ માર્યા. આપણા ડાબો હાથ હોય ઈ બાજુ કૂદકો મારવાનો, ઓલો જમણો હોય ઈ બાજુ કૂદકો મારવાનો. હવે જુઓ 31 થી 11 વધારે. પહેલા 31 ઉપર આપણે કલર કરશું, જ્યાંથી શરૂ કરવાનું હોય એને પહેલા કલર કરી દેવાનો એટલે આપણે યાદ રહે. હવે ત્યાંથી 11 વધારે એટલે પહેલા આપણે 1 કૂદકો 10નો મારવાનો. કેટલાનો મારવાનો? 31 થી 31માં જો મેં દૂધિયા કલરનો કલર તમારે આવી ગયો હશે, 1 કૂદકો તમારે 10નો મારવાનો, પછી 1 પગલું ભરવાનું. જે કૂદકો મારો એ 10નો હોય અને પગલું ભરવો એ 1 કદમ હોય, એટલે કે 31નો કૂદકો 41 ઉપર
અને એક પગલું આગળ એટલે કે 42 સુધી તમારે જવાનું છે. ફરી વખત અહીંયા યાદ રાખજો, આ જે મેં એકડા લખ્યા છે એ એકડામાં જ્યારે આપણે કૂદકા મારવાના હોય ત્યારે બાજુનો કૂદકો 10 નો થાય. દાખલા તરીકે 32 ઉપરથી તમે 42 ઉપર જાઓ એટલે 10 નો કૂદકો થાય, જમણી બાજુ જાઓ તો એ કૂદકો વધે છે એટલે કે સંખ્યામાં વધારો થાય છે, અને ડાબી બાજુ જાઓ એટલે એ સંખ્યા ઘટે છે. 66માં ચોથો દાખલો છે. 66 તો પેલા આપણે સૌથી પહેલા 66 ને કલર કૂદી દેવાનો. પહેલું કામ શું કરવાનું? 66 ને કલર કરવાનું. હવે એમાં શું કીધું છે? 11 ઓછા કરવાના કીધા, વધારવાના નથી. જો ઓછા કરવા હોય તો આપણે ડાબી બાજુ જવાનું, અને 11 કીધા એટલે પેલા 10 નો કૂદકો મારશું એટલે 56 આવશે, અને 56 પછી એક પગલું પાછું હાલશું એટલે ત્યાં એક પગલું પાછું હાલશું એટલે 55 થશે. જો 66 માંથી 11 બાદ થાય એટલે 55 આવે. હવેનો દાખલો છે 62 વત્તા 13. 62 વત્તા 13, અહીંયા તમારે દશકની સ્થાન ખાસ ધ્યાન રાખવાનું. દશકમાં એકડો હોય એટલે 10 નો કૂદકો 1 થાય. આપણે આવું શીખ્યા હતા બાકસની હળીને બાંધવાનું, 10-10ની હળીને બાંધતા હતા. આપણે લીમડાના પાન પરોવતા હતા ત્યારે એક પાનમાં 10-10 પાન પરોવતા હતા. એવી રીતે અહીંયા પહેલા આપણે 62ની સંખ્યા લેવાની છે, તો ત્યાં 62માં એક કલર કરીશું 62માં. હવે કેટલા કદમ આગળ હાલવાનું છે? 13. જો અહીંયા વત્તાની નિશાની છે એટલે ઉમેરવાના છે, ઉમેરવાના હોય એટલે જમણી બાજુ કૂદકો મારવાનો છે. કેટલો મારવાનો છે? તો કે દશકના સ્થાનમાં 1 છે એટલે 10નો કૂદકો 1 એટલે કે 62માંથી 1 એટલે કે 72, 10નો કૂદકો 1 મારવાનો, અને 3 સૂટા એટલે કે 3 પગલા એમને માલવાના એટલે કે 72 પછી 73, 74 અને 75. આપણે 75 ઉપર કલર કરીશું. તમારે 75 ઉપર કલર આવી જશે. જો હવે અત્યારે 75 ઉપર કલર આવશે, 62 થી 13 પગલા આગળ હાલશો એટલે 75. સમજાણું મારી વાત? હવે છે 89 થી 23 ઓસા. તો પેલા અમારે 89 કેમ થાય? તો કે ભાઈ 8, 9, 89 મને થોડુંક ઓછું આવડે છે, કેમ કે ભૂલી બહુ જવું એટલે પેલા મારે 89 શીખવા પડશે. 89 ઉપર મેં કલર કર્યો 8, 9, 89. હવે આમાંથી 23 ઓછા કરવાના છે એટલે પેલા તો દશકના સ્થાનમાં બગડો છે એટલે બે કૂદકા મારે પાછળ ઓછા છે એટલે પાછળ મારવા પડશે. જો વધારે હોય તો મારે આગળ મારવા પડે, પણ અહીંયા ઓછા છે એટલે પાછળ મારવા પડશે એટલે કે ડાબી બાજુ મારવા પડશે. એટલે એક કૂદકો મારું એટલે 7, 9, 79 આવે. બીજો કૂદકો મારું એટલે 7, 9, 69 આવે. અને પછી 3 પગલા પાછા હલવાના છે એટલે કે 68, 67 અને 66. 66 એકવાર કલર થઈ જ ગયો છે ઓલરેડી, પણ મેં બીજી વખત બીજો કલર કરેલો છે. જુઓ તો અહીંયા તમારે 66 જવાબ લખવાનો છે. 10 અને 46 વધારે એટલે જો અહીંયા યાદ રાખજો, 10માં 40 નાખવાના છે. એટલે 40 થી 10 કદમ આગળ લ્યો, અથવા 10 થી 4 કદમ આગળ લ્યો એટલે હાજી 50 થાય. હા હા, એટલે જ કહું છું 50 થાય છે, પણ મેં જવાબ કોઈ પાસે માંગ્યો નથી. કારણ કે બધા માઇક શરૂ કરો એટલે અવાજ કોઈનો આવતો નથી. બીજું કોણ બોલે છે? માઇક બધા બંધ રાખશો, હું જેને પૂછું એને જ માઇક શરૂ કરશો. માઇક બંધ રાખશો, જ્યારે પૂછવામાં આવે ત્યારે માઇક શરૂ કરશો. હું બધાને વારાફરતી પૂછવાનો છું. 20 બાળકો છે, સરસ.
આ એક આપણે ખાસ સમજવાનું હતું એટલા માટે થઈ, અને ફરી વખત દરેક કલર કાઢી નાખું છું અને દરેક બાળકને એક એક બાળકને પૂછીશ કે આનું કેમ કરવાનું. હવે સૌથી પહેલા વેદભાઈ તમારું માઇક શરૂ કરશો. વેદભાઈ હાલો, હવે મેં 28 છે, 28 ઉપર મેં એક કલર કર્યો છે. હવે મારે 9 કદમ આગળ હાલવું છે. કેટલા કદમ હાલવું છે? 9 કદમ. એટલે કઈ રીતના હું હાલીશ? અઠ્યાવીસ માં 9 ઉમેરવાના છે, એટલે પહેલા એક 10 હાલવાના અને પછી એક ઓછું હાલવાનું. એટલે કેટલા થશે? પહેલા 10 હાલો, 28 માં 10 નાખું, એટલે કે જમણી બાજુ એક કૂદકો મારું 28 માં, તો કેટલા થયા? કેટલા થયા? 28 માં 10 નાખું તો કેટલા થાય? 38 થાય. અને 38 માંથી એક બાદ કરું તો દર્શનભાઈ ને પૂછીશ. દર્શનભાઈ માયક શરૂ કરશે, વેદભાઈ બેન કરશે. દર્શનભાઈ હવે પછીનો પ્રશ્ન છે 44, 2 સોગડા 44, એને હું પેલા કલર કરી નાખું છું. હવે એમાં મારે આ જરાક ઘાટો કલર થઈ ગયો છે, આસો બનાવો. હાલો હાલો 44, હવે એમાં મારે 9 ઉમેરવા છે, નહીં હા 9 ઉમેરવા જ છે, તો કેટલા આવશે? તો પહેલા મારે 10 ઉમેરી, એટલે 44 માં 10 નાખશું એટલે કેટલા થશે? એક કૂદકો જમણી બાજુ. દર્શનભાઈ બોલશે 54, બરાબર છે. હવે 10 54 એક કૂદકો, પણ આપણે અહીંયા 9 ઉમેરવાના છે, એટલે એક પગલું પાછળ હાલવાનું છે. એટલે 54 માંથી એક પગલું પાછળ હાલવા તો કેટલા થાય? 53. અરે વાહ ભાઈ વાહ, 53, સરસ. અહીંયા જો 44 અને 53 માં આપણે કલર કરી દીધો છે, સરસ. હવે વારો આવે છે તેજસ્વીબેન. તેજસ્વીબેન પોતાનું માયક શરૂ કરશે, અને હવે પછી છે 98 98 98 98. તો હું પેલા એમાં 98 98 98 માં કલર કરી નાખું છું. કલર આવી ગયો છે તમારે. હે તેજસ્વીબેન માયક શરૂ કરશો. તેજસ્વી બેન મારો અવાજ સાંભળતા હોય તો હાલો. પવનભાઈ શરૂ કરશે માયક. પવનભાઈ શરૂ કરી બેટા. હવે એમાં મારે 37 બાદ કરવા છે, એટલે કે 3 10 10 ના કૂદકા મારવા છે, ઓછા કરવાના છે 3. તો પહેલા મને એક કૂદકો, એટલે કે 98 માંથી એક કૂદકો મારીશ એટલે કેટલા આવશે? 88. પછી પાછો એક બીજો કૂદકો મારીશ એટલે કેટલા આવશે?
78. અરે વાહ, હજી ત્રીજો એક કૂદકો મારીશ એટલે કેટલા આવશે? 68. 68 આવશે. હવે મારે 68 થી ચાર પગલા પાછળ હાલવાના છે, એટલે કે 1, 67, 66, 65 અને 66. હું 66 પગું છું, ચાર પગલા પાછળ હાલતા. તો બરાબર છે પવનભાઈ? તો તમારે 98 માલી 34 બાદ કરશો 10મા દાખલામાં, એટલે એમાં જવાબ આવશે 66. બરાબર ને? હવે હવે કોનો વારો આવે છે? પવનભાઈ બંધ કરશે એટલે શિવાંગભાઈ નો વારો આવશે. સરસ, શિવાંગભાઈ, શિવાંગભાઈ આવશે, માયક શરૂ કરશે અને અગડે સોગડે 37. ત્યાં મેં કલર કર્યો છે 37, સોરી, તગડે સાતરે 37 માં મારે કલર કરવાનો હતો. હવે જો આમાંથી ચાર વધારવાના છે, કેટલા? ચાર, સોગડે ચાર, ખાલી ચાર કદમ મારે આગળ હાલવું હોય તો 37 માંથી ચાર નાખો તો કેટલા થશે? 37 માં ચાર નાખવાના, 1, 2, 3, 4. ચારે ચાર પગલા હાલવાના છે, આમાં 10 કો નથી. ₹41 આપણે એની પાસેથી લેવા પડે, એટલે 41 ઉપર મેં આપણે કલર કર્યો છે. હવે પછીનો પ્રશ્ન છે, એ ધ્રુવિતભાઈ સુરેશ એ ખોલશે પોતાનું માયક. ધ્રુવિતભાઈ, હવે જો આપણે 12મો પ્રશ્ન છે, આઠડે તગડે ત્યાસી માંથી 35 લઈ લેવાના છે, પણ ડાયરેક્ટ 35 નહીં લઈએ, આપણે 10-10 લઈશું, 10-10 ના 3 વખત લઈશું અને એકવાર 5 લઈશું. તો સૌથી પહેલા 83, આઠડે તગડે 83 આપણે ડાબી બાજુ હાલવાનું, એક કૂદકો 10નો મારશું એટલે કેટલા આવશે? 83 માંથી 10 એક કૂદકો ડાબી બાજુ, ઓછા કરવાના એક કૂદકો ડાબી બાજુ, 83 માંથી એક કૂદકો મારીએ એટલે 73. હા બરાબર છે. બીજો કૂદકો મારીએ એટલે 10નો 63, સગડે 63, સગડે તગડે 10-10 બાદ કરવાના. અને ત્રીજો કૂદકો, હા ત્રીજો કૂદકો મારીએ એટલે 53, પાંચડે અને તગડે 53. આપણે 3 કૂદકા માર્યા, જુઓ આમ તમે એકડા જુઓ ને તો લાગત 3, આમ સીધે સીધી હારમાં 3 લાઈન, આપણે 2 લાઈન ઓછી કરીને ત્રીજી લાઈનમાં આવી જવાનું, એટલે તરત એનો જવાબ આવી જાય 53 માં આવ્યા. હવે ત્યાંથી આપણે 5 પગલા હાલવાનું છે, ખાલી 10નો કૂદકો મારવાનો નથી, 5 પગલા એટલે 52, 51, 50, 49 અને 48. હા તો જવાબ આવશે તમારો 48. સમજાણું? હવે તુષારભાઈ નો વારો આવ્યો છે, પરંતુ અહીંયા આપણી પાસે પ્રશ્નો નવા બનાવવાના છે. હવે આવતીકાલે
તુષારભાઈથી શરૂઆત થશે પ્રશ્નોની. આજે આપણો પાઠ અહીંયા પૂરો કરવાનો છે, એટલે તુષારભાઈ, હાર્દિકભાઈ, જાનકીબેન, મંત્રભાઈ, પિયુષભાઈ, હરવિજયભાઈ, જેનિશાબેન, અક્ષિતાબેન, આ બધા ભાઈનો વારો. સાગર તો આપણે સાંકળાસરનું બાળક છે, કાલે એનો વારો લઈશું. તો કાલે તમને આગળના પ્રશ્નો આજે કેમ પૂછ્યા, એવી જ રીતના હું કાલે પ્રશ્નો પૂછીશ. 10-10 પોસા કરવાના છે, એટલે અત્યાર સુધી તમારું લેશન પેજ નંબર 29, 30 અને 31માં 12માં દાખલા સુધીનું લેશન છે તમારે કરવાનું. હવે આવતીકાલે આજે બાળકોના નામ લીધા, આજે વારો આવ્યો એનો કાલે નહીં આવે, દિવ્યાબેન, તો એ બધા બાળકોને આવતીકાલે વારો છે, એટલે એને હું પ્રશ્ન પૂછીશ. 10 ઓછા કરવાના, 10 વધારે કરવાના, 12 ઓછા કરવા હોય તો 13 ઓછા કરવા હોય તો આ માટે તૈયાર રહેજો, મહેનત કરજો. અને હવે અત્યારે આપણે રજા લઈશું, આવજો. બાય બાય. હાજી પૂછો. જેને પૂરી થઈ હોય એને આવવાનું, બાકી કોઈ આવવાનું નથી. હા, બાય બાય. તો આપી દીધું. આવજો. દરેક બાળકોને વિનંતી. ગુડ નાઇટ. ગુડ નાઇટ.